Hi friends, welcome to Shivam classes. Ajna Vanijya Vyavastha subject na lecture ma apde chapter number 9 nanakiya bazar ma fari pacho ek IMP prashna laiye chhe. Kayo prashna chhe? Chalo joiye. Prashna chhe mudi bazar no arth api tena lakshano ni charcha karo. Ke bhai mudi bazar etle shu ane tena lakshano samjao. To samajhiye. Kya chhe? Mudi bazar na arth ma kya chhe? સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાની મૂડી સ્વરૂપે ભંડોળ રૂપે પૂરું પાડતા સંગઠિત બજારને મૂડી બજાર કહેવાય છે. મતલબ આપણે આગળના પ્રશ્નો પણ શીખી ગયા કે જુદા જુદા સ્વરૂપે બજારમાંથી જે છે મૂડી મેળવવામાં આવતી હોય છે. હવે આ જે મૂડી મેળવવામાં આવતી હોય છે એ બજારના જુદા જુદા વર્ગો એટલે કે સમાજની બચતો જ હોય છે, લોકોની બચતો હોય છે. તો આ સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો તરફ વાળવામાં આવે અને કંપનીઓને લાંબા ગાળાની મૂડી આપવાનો પ્રયત્ન કરવામાં આવે તો આવા સંગઠિત બજારને શું કહેવાય? તો કે મૂડી બજાર કહેવાય છે. કયા છે? મૂડી બજારમાં ઔદ્યોગિક જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ જેવી બધા જ પ્રકારની નાણાકીય જામીનગીરીનો સમાવેશ થાય. મૂડી બજારમાં શેર કે ડિબેન્ચર જેવી જામીનગીરીનો વેપાર થતો હોય છે. મૂડી બજારમાં સમાજની બચતોને ગતિશીલ રાખીને આર્થિક વિકાસમાં મદદરૂપ બનાવે છે. મતલબ કે જુદી જુદી કંપનીઓ મૂડી બજારના માધ્યમ દ્વારા બજારમાંથી લોકો પાસેથી મૂડી ભેગી કરવા માંગતી હોય ત્યારે આવા શેર, ડિબેન્ચર, બોન્ડ જેવા જે છે જામીનગીરીઓ બહાર પાડે છે અને લોકો પોતાની પાસે રહેલી બચતોને આ વસ્તુ ખરીદી કરીને રોકાણ કરે છે. એટલે લોકોને કંઈક નાણાકીય વળતર મળે અને કંપનીને જે છે મૂડી પ્રાપ્ત થાય છે. તો એ મૂડી બજારની સુવિધા છે. તો એના શું લક્ષણો છે જોઈએ. કયા છે? મૂડી બજાર એ લાંબા ગાળાના મૂડી ભંડોળ માટેનું બજાર છે. બીજું, મૂડી બજારના સાધનોમાં સરકારી જામીનગીરી હોય, દેવાના સાધનો હોય, ઔદ્યોગિક સાહસોની જામીનગીરી હોય, મતલબ કે શેર કે ડિબેન્ચર આવા સ્વરૂપો હોઈ શકે છે. મૂડી બજારના ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણ થાય છે. મૂડી બજાર ઉપર ભારતમાં સેબી નિયંત્રણ રાખે છે. યાદ રાખજો, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી જે છે આ મૂડી બજાર ઉપર હંમેશા નિયંત્રણ રાખે છે. મૂડી બજારમાં નાણાકીય મિલકતોને તરલતા મળે છે. જી હા, જે આ રોકાણના સ્વરૂપો હોય છે બધા રોકાણના સ્વરૂપો ટૂંક સમયમાં રોકડમાં રૂપાંતર થવાનો ગુણ ધરાવે છે એટલે એમાં તરલતાનો ગુણ છે એમ કહે છે. ત્યારબાદ કહે છે, મૂડી બજારમાં શેર ડિબેન્ચરની માલિકીની ફેરબદલી સરળતાથી કરી શકાય છે અને મૂડી બજારના બે ભાગ પડે, એક પ્રાથમિક બજાર અને બે ગૌણ બજાર એવા એના ભાગ પડે છે. તો હવે એ આપણે જે પ્રશ્ન જોયો એ આપણે મૂડી બજારના લક્ષણો જોયા. તો હવે આની જ સાથે આપણે બીજો એક નાનકડો પ્રશ્ન છે એની ચર્ચા કરીએ. તો કયા છે? પ્રાથમિક મૂડી બજાર એટલે શું અને પ્રાથમિક મૂડી બજારના લક્ષણો જણાવો. અથવા આવો પણ પ્રશ્ન પૂછી શકે કે બહાર પાડેલી નવી જમીનગીરીઓનું બજાર એટલે શું અને એના લક્ષણો જણાવો. તો કયા છે? કે ભાઈ, બહાર પાડેલી નવીન જામીનગીરીનો બજાર એટલે પ્રાથમિક બજાર. મતલબ શું? કે કોઈ પણ કંપની જે નવી શરૂ થાય છે અને પ્રથમ વખત જ બજારમાં શેર બહાર પાડે છે, પહેલી જ વખત શેર બહાર પાડે છે, તો એને કહેવાય છે બહાર પાડેલી નવી જામીનગીરીઓનો બજાર, એટલે કે પ્રાથમિક બજાર, એટલે કે પ્રાઇમરી માર્કેટ કહેવાય છે. જો કહે, મૂડી બજારના બે ભાગ પડે, એક પ્રાથમિક અને ગૌણ. તો કયા છે? પ્રાથમિક બજારમાં પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીનું વેચાણ કરવામાં આવે છે. આથી રોકાણકારો પ્રથમ વખત બહાર પાડવામાં આવતી જામીનગીરીઓમાં રોકાણ કરે છે અને એ જ ખરીદી શકે છે. આમ પ્રાથમિક બજાર એ બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીનું બજાર કહી શકો છો, જેને પ્રાથમિક બજાર કહી શકીએ. તેની વ્યાખ્યા કહે છે કે મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણ માટેનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર, પ્રાઇમરી માર્કેટ. તો હવે એના લક્ષણો શું છે જોઈએ. પ્રાથમિક બજાર એ નવી જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર છે.
માત્ર નવીન જામીનગીરીઓનું જ વેચાણ થાય છે, એટલે રોકાણકારો જે છે નવા જ શેર કે નવા ડિબેન્ચર ખરીદી કરે છે. પ્રાથમિક બજારમાં નવી મૂડીનું ભરણું વિજ્ઞાપન પત્ર દ્વારા બહાર પાડવામાં આવે છે. જી હા, જ્યારે કંપની નવા શેર કે ડિબેન્ચર બહાર પાડે છે તો આમ જનતાને, જાહેર જનતાને માહિતી મળે એટલે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે. હવે પ્રાથમિક બજારમાં બુક રનિંગ લીડ મેનેજર, ભરણાના રજિસ્ટ્રાર, શેર દલાલ, બેંક જેવા કેટલાક મધ્યસ્થીઓ રહેલા હોય છે, જે આ જામીનગીરીઓના ખરીદ વેચાણનું કામ કરતા હોય છે. રાઈટ ફ્રેન્ડ્સ, તો આજના લેક્ચરમાં આપણે નાનકડા એવા બે પ્રશ્નોની ચર્ચા લીધી, પણ જે પરીક્ષામાં પૂછવા માટે આઈએમપી કહી શકીએ. તો ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછો એક નવા પ્રશ્ન સાથે મળીશું.